છેલ્લા એક વર્ષમાં 70 રૂપિયાથી વધુના ભાવ વધારા સાથે કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી બંધ કરવામાં આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, સાથે જ એજન્સી સંચાલકને પણ મંદીની અસર જોવા મળી રહી છે। घरेलू उपयोगी रांधण गैसना भाव में अवारनवार भाव वधारो झींकाता गृहिणीओ त्राहीमाम पोकारी उठी छे। प्रधानमंत्री उज्ज्वला योजना हेठ मफत गैस कनेक्शन आपीने गरीबों ने मळतुं केरोसीन बंद कर्यु, बाद में सबसिडी बंद थई, ए उपरांत अवारनवार भाव वधाराथी महिलाओं में भारे आक्रोश जोवा मळी रह्यो छे। सरकार द्वारा एवं कहेवामां आवेल के बळतणनो वपराश घटे तथा रसोई बनावती वखते धुमाड़ाथी महिलाओ बिचारी पीड़ाय छे, जेथी महिलाओनी स्वास्थ्यनी चिंता करीने उज्ज्वला योजना अंतर्गत गरीबों ने मफत गैस कनेक्शन आप्या, पण रांधण गैसना भाव में सतत वधारो थई रह्यो छे। साथे ज केन्द्र सरकार की सबसिडी तमाम गैस धारकों माटे बंद करी देवामां आवी छे, तेम छतां सतत भाव वधारो थई रह्यो छे, जे भाव वधारो घटवामां आवे तेवी महिलाओनी मांगणी करी रही छे। छेल्ला एक वर्षनी वात करीए तो घरेलू उपयोगी रांधण गैसना भाव गत वर्षे 716 जेटलो भाव हतो, जे हालमां 788 पहोंच्यो छे, जे एक वर्ष में 71 रुपयाना भाव वधारा साथे ग्राहकों ने केन्द्र सरकार तरफ थी मळती 216 रुपयानी सबसिडी बंद करी देवामां आवी छे। केन्द्र सरकार द्वारा गरीबों ने मफत गैस कनेक्शन आपीने गरीबों ने मळतुं केरोसीन बंद कर्युं, हवे सबसिडी बंद करी गरीबों ने लूटी रही छे। केन्द्र सरकारे गैसनी सबसिडी बंद करी तेमांथी ज 318 करोड़नी आवक आवी रही छे। वधता भाव साथे सबसिडी बंद थता ज उज्ज्वला योजना हेठळ गैस कनेक्शन मळेला 60% વધારે ગેસ ધારકો ગેસ કનેક્શન વાપરવાનું ઓછું કરી દે છે, જેથી અસરથી ગેસ એજન્સી ધારકોને પણ મંદીનો સામનો કરવો પડી રહ્યો છે। રિપોર્ટર દિનેશ મહીડા, કેશોદ। વધતો જતો ભાવ છે એના વિશે અમે બધા પ્રશ્ન કરી રહ્યા છે કે જ્યારે સરકાર ઉજ્જવલા યોજના હેઠળ એવું કહેતા કે દરેક ઘર ઘરે એક બાટલા પહોંચશે અને ધુમાડાથી મુક્તિ થશે બધાને, તો એના બદલે એ લોકોએ અત્યારે જ્યારે 2020માં અમને 716નો બાટલો પડતો અને અત્યારે જ્યારે 2021માં અમને 800 રૂપિયામાં એ બાટલો પડે છે, અને સબસિડી પણ જે 216 રૂપિયા મળતી એ પણ એ બંધ કરવામાં આવી છે, તો આ બધી ગૃહિણીઓને છે ને પરવડતું નથી, તો અમારે સરકારને પ્રશ્ન છે કે આ બાટલાના ભાવને કંઈક ઓછા કરે। હું સલમાબેન શાહમદાર, ગરીબ લોકોને જે એલપીજીની ઉજ્જવલા યોજના આપી અને જે ગરીબો સાથે શોષણ કરવામાં આવ્યું છે તે બાબત બે શબ્દ કહેવા માગું છું કે અત્યારે પહેલે સરકારે બધાને ગરીબ લોકોને સબ તમને ફ્રીમાં બાટલા આપીશું એવી રીતના બાટલા ફ્રીમાં આપી, અને અત્યારે એ લોકોને બધાને નથી બાટલાના રહેવા દીધા કે નથી કેરોસીનના, કેમ કે કેરોસીન જે પહેલાં મળતું હતું એ પણ હવે મળતું નથી, અને જે પહેલાં સબસિડી મળતી હતી એ સબસિડી પણ હવે મળતી નથી। આ સરકારે પહેલે લોકોને ઉજ્જવળ યોજનાને હેઠળ બધાને બાટલા વિતરણ કરેલા, અને અત્યારે નથી બાટલાનો ભાવ પોસાતો કે નથી બર્તન પોસાતું। ગોપાલકૃષ્ણ ગેસ એજન્સી કેશોદ, ગૃહિણીનો કકળાટ, છેલ્લે પાઘડીનો વર છેડે હોય એમ અમારે ત્યાં બધું પહોંચ્યું છે। આજે અચાનક આ ભાવ વધારો આવ્યો એને કારણે જે કંઈ પ્રશ્નો થયા તો થયા છે, પરંતુ જોવાની વાત એ છે કે ગયે વર્ષે 2020માં બાટલાનો ભાવ 716 રૂપિયા જેવો હતો, આજે એ ભાવ 788 રૂપિયા થઈ ગયો। 788 થયો એની અમે વાંધો નથી ગૃહિણીને, પણ એની પાછળ એ પ્રશ્ન મોટો થયો કે એને જે થોડું આશ્વાસન હતું સબસિડીનું, એ સબસિડી બંધ થઈ છે, એટલે અત્યારે મોટો પ્રશ્ન સૌથી આવ્યો કે જે કનેક્શનો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર ફ્રીમાં આપવામાં આવ્યા હતા એવા અમે 2000 ઉપર કનેક્શનો આપ્યા છે, આજે આ 2000 કનેક્શનમાંથી માનમાન 30-35% રિફિલ થાય છે, 500 બાટલા બદલાવે છે, બીજા બદલાવતા નથી, કારણ કે આવડી મોટી અસહ્ય, કેમ કે અમે ઝૂંપડામાં કુબામાં બધી જગ્યાએ કનેક્શનો આપ્યા છે। હવે જ્યારે મારો માણસ બાટલો લઈને ગેસ ઘરે ઘરે જાય છે ત્યારે ભૈરવ બાટલો બદલાવતી વખતે બુક આપે છે, ખાલી બાટલો આપે છે, ભરેલો બાટલો લઈ લ્યો છે, પૈસા માટે 5-10 ઘર ફરીને પાછા આવે ને પછી કહે કે ભાઈ હવે 100 રૂપિયા ઘટે, મારી પાસે પૈસા પૂરા થાય નથી, બાટલો લઈ જાઓ, પૈસા થાય ત્યારે પાછા આવશું। આ ખરેખર સત્ય ઘટના છે આવી। હવે આવું કરતાં કરતાં જો આ મોંઘવારી એટલે પહોંચી છે, સમજો ને કે એક વર્ષની અંદર 71 રૂપિયા જેવો ભાવ વધારો આવ્યો, આ તોતિંગ વધારો છે એ દરેક અર્થતંત્રને નડે છે, એવું નથી જે પહેલા ફરે પેટ્રોલિયમ પ્રદેશમાં દરેકમાં વધારો આવ્યો, આ વધારો દરેક વસ્તુમાં લાગુ પડવાનો છે, સબસિડી, અને જે સબસિડી બંધ થઈ
એ સબસિડીથી માણસોને એક આશ્વાસન હતું કે સારું ભાઈ ભલે વાંધો નહીં, 800 બાટલો છે 200 રૂપિયા પાછા આવશે ને, તો બાટલો 600 બહુ વાંધો નહીં, થોડી મહેનત કરી લઈશું. હવે સબસિડી બંધ થઈ એટલે ગરીબ માણસનો આધાર એની લાકડી તૂટી ગઈ. એટલે આ આ પરિસ્થિતિ અત્યારે થોડીક ભાવ વધારાની પ્રમાણે અતિ ભયંકર છે. અને અમારે પણ એ પ્રશ્ન થાય કે અમે સવારે બાટલા લઈને ઘરે જઈએ તો ભાવ વધારો આવે, કોઈ બાટલો લઈને પાછા બાટલા આવે, કેમ કે અચાનક ભાવ વધારો આવે, નહીંતર એકાદ દિવસ પહેલા હોય તો જાણ કરીએ કે ભાઈ બાટલાનો ભાવ વધારો આવશે, 50-60 રૂપિયાનો મેળ રાખજો. અને આ અચાનક થાય એટલે કોઈને ખબર હોતી નથી, એને કારણે આખું અર્થતંત્ર અત્યારે પાંગડું થઈ ગયું છે. અને ખોંગડાતું ખોંગડાતું ચાલતું હોય તો આ બાબતે દરેક માણસો ધ્યાન આપે એવી અમારી ખાસ વિનંતી છે. કેમકે અમારો ધંધો અત્યારે પડી ભાંગ્યો. મારું કે મારે પહેલાં 600 બાટલા દરરોજ ના જતા હતા, અત્યારે એ બાટલા માન 350-400 પહોંચ્યા છે, આટલો બધો કાપ આવ્યો છે. અને માણસો દરેક માણસો ખર્ચમાં અત્યારે વિચાર કરે છે, કેમ કે પોતાના બજેટ પ્રમાણે વિચારવું પડો ને. અત્યારે છોકરાની સ્કૂલ, અત્યારે માનો કે અત્યારે એક વર્ષથી છોકરા ઘરે બેઠા છે, એના ખર્ચા પાછી સ્કૂલો ચાલુ થવાની છે, એટલે બધું છેલ્લે અમારી ઉપર આવે કે ભાઈ બાટલો રહેવા દો, ગમે આપણે વ્યવસ્થા કરશું, નથી એને કેરોસીન મળતું.